હિન્દુ ધર્મમાં વિષ્ણુ પુરાણને લઈને ઘણી માન્યતાઓ છે. હિન્દુ ધર્મ અનુસાર જીવન ચક્રને ચાર અવધિઓમાંથી પસાર થવું પડે છે. એ ચાર અવધિઓ છે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. પુરાણો અનુસાર માનવામાં આવે છે કે કળિયુગ ખતમ થયા બાદ આ દુનિયા સમાપ્ત થઈ જશે. વિષ્ણુ પુરાણમાં કળિયુગના રૂપનું વર્ણન કરતા ઘણી એવી વાતો લખવામાં આવેલી છે કે જેને જાણીને તમને એવું થશે કે આવી પરિસ્થિતિઓમાંથી તો આપણે રોજ પસાર થવું પડે છે. તો ચાલો તમને જણાવીએ કે પુરાણો અનુસાર જ્યારે કળિયુગનો અંત આવશે ત્યારે સૃષ્ટિમાં કયા પ્રકારના બદલાવો આવશે. સૌથી પહેલું છે વ્યક્તિનું જીવન. વ્યક્તિના જીવનમાંથી ધર્મનું મહત્વ, ધીરજ, પ્રેમ અને સહયોગની ભાવના સમાપ્ત થઈ જશે. બીજું છે પુરુષત્વ. ફક્ત શારીરિક ઈચ્છાઓની પૂર્તિ માટે જ સ્ત્રી પુરુષ એકબીજા સાથે રહેશે. પુરુષ તત્વનો અર્થ ફક્ત પુરુષની સંભોગ શક્તિ સાથે જ જોડીને જોવામાં આવશે. ત્રીજો છે ભ્રષ્ટાચાર. ધરતી ભ્રષ્ટ લોકોથી ભરાઈ જશે અને આ જ ભ્રષ્ટ લોકોમાં જે સૌથી તાકાતવર હશે એ જ સત્તાને ભોગવશે. ચોથો છે જીવનભરની કમાણી ક્યાં લાગી જશે. કળિયુગમાં લોકોનું બધું જ ધન સંગ્રહ ઘર બનાવવામાં સમાપ્ત થઈ જશે. જે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો મોટા મોટા ફ્લેટ કે બંગલો ખરીદીને જીવનભર ઈએમઆઈ જ ભરતા રહે છે. જ્યારે કેટલાક લોકો જીવનભરની બચતથી સેવાનિવૃત્તિ થયા બાદ મકાન બનાવવામાં લગાવી દે છે. પાંચમું છે હવામાનની સ્થિતિ. હવામાનની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણથી બહાર જતી રહેશે. ભારે ઠંડી, ગરમી અને બરફને કારણે તાપમાન વધુ ખરાબ થશે. આ જ કારણે મનુષ્ય તરસ, ભૂખ અને રોગોથી પીડિત થશે. મિત્રો, હમણાંના સમયમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એક અમ્ફાન નામનો તુફાન જે ગુજરાત તરફ આવી રહ્યું છે. તો મિત્રો, હવામાનની પરિસ્થિતિની કોઈને પણ ખબર નથી પડતી અને હમણાંના સમયમાં હવામાનની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણથી બહાર જતી રહે છે અને કેટલીક વાર રોગો જે કોરોના છે એ આવ્યો અને બધાને હેરાન પરેશાન કરી નાખ્યા અને બધાને ઘર ભેગા કર્યા, એટલે કે બધા હમણાં ઘરમાં બેઠા છે. તેને કારણે લોકડાઉન થયું અને ઘણા બધા લોકોની મૃત્યુ પણ કોરોનાને કારણે થઈ. છઠ્ઠો છે પ્રલયનું વર્ણન. વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે કળિયુગ જેમ જેમ અંત તરફ આગળ વધશે તેમ તેમ સૃષ્ટિ પ્રલય તરફ વધતી જશે. વધતી ગરમી સૌથી પહેલા પૃથ્વીને જળ પ્રલયથી વિનાશ તરફ લઈ જશે. લોકો વરસાદ માટે તરસશે પણ વરસાદ નહીં આવે અને દુકાળને કારણે ખેતી નષ્ટ થઈ જશે. નદી, તળાવ, જળાશય સુકાઈ જશે. ધરતી ફાટવા લાગશે અને લોકો પાણી માટે તરસવા લાગશે. સાતમું છે લોકો ભૂત પ્રેતને દેવતા માનીને પૂજા કરશે. પુરાણો અનુસાર કળિયુગમાં જે વ્યક્તિના મુખેથી જે નીકળી જશે એને શાસ્ત્ર સમજવામાં આવશે, એટલે કે જે ઢોંગી પાખંડી લોકો હશે તેનું જ વર્ચસ્વ આ પૃથ્વી ઉપર હશે અને તેને જ લોકો દેવતા માનીને પૂજા કરશે. અને અધર્મી પાખંડી કરીને સાધુ સંત કહેવાશે. જે લોકો અધર્મ કરશે અને જે પાખંડ કરશે તેને જ સાચા સાધુ સંતો કહેવાશે અને જે સાચા સાધુ સંતો હશે તેને ગણકારવામાં આવશે, એટલે કે તેને નકારવામાં આવશે, તેની કોઈ ગણના નહીં કરવામાં આવે. આઠમું છે વૃદ્ધોની રક્ષા. કળિયુગમાં વ્યક્તિની ઉંમર વધુમાં વધુ 50 વર્ષ રહી જશે અને તેઓ પોતાના વડીલોની રક્ષા કે દેખરેખ નહીં કરે. હમણાં આપણે જાણીએ છીએ કે જે વડીલોના પુત્ર હોય છે તે તેના માતા પિતાની કોઈ પણ દેખરેખ નથી રાખતા, સામે તેને વૃદ્ધ આશ્રમમાં મૂકી દે છે અને એટલે જ વૃદ્ધાશ્રમની સંખ્યા વધી ગઈ છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ તેના માતા પિતાની સેવા કરવા માંગતો નથી, તેથી જ તેને વૃદ્ધાશ્રમમાં નાખે છે. અને આમ જો વૃદ્ધાશ્રમ વધતા ગયા તો આવનાર સમયમાં મોટો સંકટ આવી શકે છે. નવમું છે કળિયુગમાં ટેક્સ. કળિયુગ આવવા પર રાજા પ્રજાની રક્ષા નહીં કરે પણ કર લેવાને બહાને પ્રજાનું ધન છીનવી લેશે. રાજા પ્રજાપાલક નહીં પરંતુ પ્રજા રાજાની પાલક બનશે. ખરેખર આવું બની રહ્યું છે. જે મંત્રીઓ છે તેને જો રાજાની પદવી ઉપર લઈએ તો હમણાંના સમયમાં જે મંત્રીઓ છે તે ટેક્સ લેશે પ્રજા પાસેથી અને તેનાથી જ તે પોતાનું ગુજારો કરે છે. એટલે આજના સમયમાં રાજા પ્રજાપાલક નથી પરંતુ પ્રજા એ રાજાની પાલક બની ગઈ છે. દસમું છે કળિયુગમાં ધનનું શું થશે. કળિયુગમાં ઓછા ધનથી લોકો ધનવાન હોવાનો ગર્વ લેશે અને ધનવાન જ પૂજનીય બનશે. મનુષ્યના અન્ય ગુણ ગૌણ બની જશે, એટલે કે જે વ્યક્તિ પાસે સૌથી વધારે ધન હશે તેની જ લોકો પૂજા કરશે અને તેનું જ બધું માનવામાં આવશે. ભલે તે વ્યક્તિ અધર્મી હોય, પાખંડી હોય કે પછી તેના અંદર ખરાબ ગુણો હોય, તેના તે ગુણોને જોવામાં નહીં આવે, તેના ધનને જ જોવામાં આવશે કળિયુગના અંત સુધીમાં.
અને હમણાં આવું જ થઈ રહ્યું છે, જે લોકો પાસે પૈસા વધારે છે તેની જ પૂજા કરવામાં આવે છે, તેનું જ બધું માનવામાં આવે છે. દસમું છે, સ્ત્રીઓમાં કેશનો મોહ વધશે. કેશોથી એટલે કે વાળથી સ્ત્રીઓની સુંદરતાનું અભિમાન હશે અને એટલે જ કેશ સજ્જા એટલે કે જે વાળ ઓળે છે તે પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. મહિલાઓ વાળની સજાવટ પર ધન ખર્ચ કરશે. અને હમણાંના સમયમાં આવું બની રહ્યું છે, જે બ્યુટી પાર્લરમાં લોકો જાય છે ત્યાં આવી બધી નજીવી વસ્તુઓ માટે ઘણા બધા પૈસા ખર્ચ કરે છે. અગિયારમું છે, ધરતી પર ગાય. પુરાણો અનુસાર કળિયુગની સમાપ્તિ પહેલા લોકો માછલી ખાઈ અને બકરીનું દૂધ પીને જીવન વ્યતીત કરશે, કારણ કે ધરતી પર એક પણ ગાય નહીં બચે. આપણે જાણીએ છીએ કે હમણાં કતલખાના વધી ગયા છે, જેમાં ગાયો અને બીજા અન્ય પ્રાણીઓને કાપવામાં આવે છે અને પછી તેને બજારોમાં વેચવામાં આવે છે અને ખાવામાં આવે છે. તો આના ઉપરથી એવું દેખાઈ રહ્યું છે કે આવનાર સમયમાં ગાયને લોકો કતલખાનામાં મૂકવાનું શરૂ કરી દેશે, પણ હમણાં પણ એવું જ ચાલુ છે. અને જેમ સમય પસાર થશે તેમ ધરતી ઉપરથી એક પણ ગાય નહીં બચે અને લોકો માછલી ખાઈ અને બકરીનું દૂધ પીને જીવન વ્યતીત કરશે. બારમું છે, લોકોની ઉંમર કેટલી રહી જશે કળિયુગના અંત સુધીમાં. વેદ માર્ગનો લોભ મનુષ્યમાં પાખંડની પ્રચુરતા અને અધર્મની વૃદ્ધિ થવાથી પ્રજાનું આયુષ્ય ઓછું થઈ જશે. લોકોની સામાન્ય ઉંમર ઘટીને 20 વર્ષની રહી જશે. છોકરીઓ માત્ર 7-8 વર્ષની ઉંમરમાં જ ગર્ભ ધારણ કરવા લાગશે. તો આ છે કળિયુગની એક સચ્ચાઈ, જે હમણાંના સમયમાં બની રહી છે. લોકો વેદોનો કોઈ પાલન નથી કરતા અને પાખંડ વધી ગયો છે અને અધર્મ પણ વધી ગયો છે. નંબર 13, મહિલાઓનો સ્વભાવ કળિયુગ આવતા આવતા કેવો હશે. મહિલાઓ ખૂબ જ કડવું બોલવા લાગશે અને તેમના ચરિત્રમાં નકારાત્મકતા ઘૂસી જશે. તેમના પર ન તો પિતાનું કે ન તો પતિનું ચાલશે. નંબર 14, કળિયુગમાં અન્ન અને શાકભાજીનું શું થશે. કળિયુગમાં ધાનનો આકાર અત્યંત નાનો થઈ જશે અને શાકભાજી અને ફળોના રસમાં અભાવ હશે. આનું કારણ એ છે કે ધરતી પર જળ સ્તર ઘટી જશે. હમણાં આપણે જાણીએ છીએ કે પ્રદૂષણ વધી રહ્યું છે, તેના કારણે તાપમાન વધી રહ્યું છે અને જેમ જેમ તાપમાન વધી રહ્યો છે તેમ તેમ હિમાલયનો બરફ પીગળી અને સમુદ્રમાં ભળી રહ્યો છે અને આવી રીતે સમુદ્રમાં ભળતો રહેશે તો આખરે ધરતી ઉપરથી જળ ખતમ થઈ જશે અને તેના કારણે શાકભાજી ફળો કે ધાન ઉગવામાં તકલીફ પડશે. હવે જાણીએ કળિયુગમાં ખાનપાનનો જે વ્યવહાર છે એ કેવો હશે. કળિયુગમાં લોકો સ્નાન કર્યા વિના જ ભોજન કરશે. લોકો કોઈ પણ રીતે ફક્ત પોતાનું પેટ ભરવાથી જ મતલબ રાખશે. ભગવાનને ભોગ લગાવ્યા વિના ભોજન ગ્રહણ કરવામાં આવશે. અને હમણાંના સમયમાં આવું બની રહ્યું છે, તમે કોઈક વ્યક્તિના ઘરે જાઓ અથવા તમે કોઈક વ્યક્તિને જોયો હશે કે તે ખાવાનું ખાતો હશે ત્યારે ભગવાનને ભોગ લગાવ્યા વિના જ ભોજન કરી લેશે. પણ અમુક વ્યક્તિઓ એવા પણ હોય છે જે જમતા પહેલા ભગવાનને ભોગ લગાવે છે અને જમ્યા પછી થાળીને પગે લાગીને ઊભા થાય છે. 18મું છે, સ્વચ્છંદ જીવન. ધરતી પર રહેનાર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે વૈદિક અને ધાર્મિક કાર્યોમાં રુચિ નહીં લે અને એક સ્વચ્છંદ જીવન જીવશે. એનું મતલબ એ થાય છે કે ધરતી પર રહેનાર કોઈ પણ વ્યક્તિ વેદ અને ધાર્મિક કાર્યો નહીં કરે અને એના સિવાયના બીજા કાર્યો કરશે. કળિયુગમાં લોકોના વાળ ઓછી ઉંમરે જ સફેદ થવા લાગશે. 12 વર્ષની ઉંમરે જ લોકોના વાળ પાકવા લાગશે. જ્યારે કળિયુગ ચરમ સીમા ઉપર હશે ત્યારે ઘણી બધી એવી ઘટનાઓ બનશે જેના ઉપરથી સાબિત થઈ જશે કે હમણાં કળિયુગ ચરમ ઉપર છે. દુષ્કાળને કારણે આત્મહત્યાઓ થશે. ખેડૂતો દુકાળને કારણે આત્મહત્યા કરશે. અને તમને આ વાત તો સાંભળવા મળ્યું હશે કે ઘણીવાર ખેડૂતોએ આત્મહત્યા કરી હોય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણ્યું કળિયુગની અમુક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ અને શું કળિયુગ પૂરો થતાં પૃથ્વીનો અંત થશે કે પછી પૃથ્વી બચી જશે, અને વ્યક્તિના કળિયુગના જીવન વિશે જાણ્યું, પુરુષો વિશે જાણ્યું, અને કળિયુગનું અંત થતાં કેવી કેવી પરિસ્થિતિ હશે, કેવું વ્યક્તિનું જીવન હશે, કળિયુગમાં ધનનું શું થશે અને કળિયુગની સ્ત્રીઓ કેવી હશે, એ બધા ઉપર આજના આ વિડીયોમાં વાત કરી. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારા ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારા ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે એને દબાવી લીજો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક રોચક વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.